લિંબાયતમાં લુક્કા તત્વોએ ચાઇનીઝની લારી પર નાસ્તો કરી પૈસા ન આપી ઉપરથી કારીગરને માર મારી માલિકને ચપ્પુના ઘા ઝીકી તોડફોડ કરી હતી. 30મીએ બનેલા બનાવ બાદ લિંબાયત પોલીસે 4 લુક્કા તત્વો સામે ગુનો નોંધ્યો હતો. જો કે ઇજાગ્રસ્ત ચાઇનીઝની લારીના માલિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવા બાદ તેનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો ફરિયાદમાં ફેરવ્યો છે. ગોડાદરા આસપાસ કોડિયાનગરમાં રહેતા અને લિંબાયત ગોડાદરા સીજી આર્કેટ પાસે ચાઇનીઝની લારી ચલાવતા ભાર્ગવ યશવંત ચૌધરી પાસે ગત રવિવારે રાત્રે 4 અસામાજિક તત્વો ચાઇનીઝની લારી ઉપર ખાવા માટે આવ્યા હતા. નાસ્તો કર્યો પછી કારીગરે પૈસાની માંગણી કરતા અસામાજિક તત્વોએ તેમને માર મારી પૈસા ન આપવાની વાત કરી હતી, જેથી આ બાબતે કહેવા જતા અસામાજિક તત્વોએ ત્યાં મૂકેલા ટેબલ ખુરશીની તોડફોડ કરી હતી. કારીગરોને માર મારતા ભાર્ગવ વચ્ચે પડતા અસામાજિક તત્વોએ તેને પણ ચપ્પુના ઘા ઝીકી દઈ સામાન ફેંકી બાઇક ઉપર પલાયન થઈ ગયા હતા. ચારેય જણા હિન્દીમાં વાત કરતા હતા. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને પોલીસે 4 ઇસમો સામે ગુનો નોંધ્યો છે. જ્યારે ભાર્ગવ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શનિવારે વહેલી સવારે મોતને ભેટ્યો હતો. ભાર્ગવનું મોત થતાં અનેક લોકોએ ભેગા મળી હોસ્પિટલની બહાર હોબારો મચાવ્યો હતો. અસામાજિક તત્વોએ એકદમ સાદા વ્યક્તિને ખાલી પૈસા ખાધા પછી પૈસા આપવાની ના પાડતા, પેલા કારીગરે પૈસા માંગ્યા તે બાબતમાં એ લોકોએ એમને ચપ્પુ મારી દીધો. હવે એકદમ સાધારણ બાબતમાં આવા લુખ્ખા તત્વો આવું કરી જાય એટલે અહીંયા બીજી બધી જે લોકો છે તે લોકો કઈ રીતે સુરક્ષિત રહેશે? ને આના માટે આપણે ખાલી એક જ કહેવું છે કે અહીંયાનું જે પણ છે લિંબાયત પીઆઈ હોય કે ગમે તે હોય, એમને એક જ અમારી વિનંતી છે કે તમે આવા લુખ્ખા તત્વોને પકડો અને કંઈક એમને એવો સજા આપો કે એમના ફેમિલીને ન્યાય મળે. કેમકે એમની ફેમિલીમાં એ એકલોને એકલો જ છોકરો છે, એ છોકરાના બાપાઓ નથી ને મા પણ એમના લાસ્ટ સ્ટેજ પર છે કેન્સરના. હવે ખાલી એમની વાઈફને એક નાના છોકરા છે. આપણે પીઆઈ સાહેબ લિંબાયત પોલીસને એક જ વિનંતી છે કે ભાઈ તમે એ લોકો લુખ્ખા તત્વોને પકડો ને એ લોકોના ફેમિલીને ન્યાય મળે, એટલું જ આપણું કહેવું છે. ભાર્ગવ ચૌધરીના પિતાનું 1 વર્ષ અગાઉ બીમારીના કારણે મોત નિપજ્યું હતું. માતાને કેન્સરની બીમારી છે. ભાર્ગવના પત્ની અને એક નાનો દીકરો તથા બીમાર માતા નિરાધાર બની ગયા છે. 1 જ વર્ષમાં પિતા બાદ દીકરાના મોતથી પરિવાર પરથી કમાનારની છત છીનવાઈ ગઈ છે. જી સમગ્ર ઘટના શું છે અને કયો વિસ્તાર છે? ગોડાદરાનો જે શ્રીજી આર્કેટ છે જેની બાજુમાં ખોડિયાનગરમાં જે ભાર્ગવભાઈ ચૌધરી કરીને રહે છે અને પોતાનું વ્યવસાય અહીંયા જ શ્રીજી આર્કેટમાં બાજુમાં ચાઇનીઝની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. એમના પરિવારમાં કોઈ નથી, સૌથી મોટા એ જ હતા. એમના ઉપર ઘણી બધી જવાબદારી હતી. નાનામાંથી ઘણા બધા વ્યવસાય કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ અહીંયા જે મોટા લોકો દ્વારા અસામાજિક તત્વોને જે પ્રાધાન્ય આપવામાં આવે છે અને એ આવા નાના નાના છોકરાઓ આવા કૃત્ય કરવામાં આવે છે, તો આ અસામાજિક તત્વોના કારણે આજે અમારા મિત્ર ભાર્ગવભાઈ ચૌધરી જે આજે એમનું ખૂબ જ દુઃખદ જેવું અવસાન થઈ ગયું છે, એટલે એનાથી અમે સર્વ સમાજ, એક જ સમાજની, મહારાષ્ટ્રીયન સમાજની સર્વ સમાજ ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ. આવું અસામાજિક તત્વોને પોલીસે ખૂબ કડકમાં કડક સજા આપવી જોઈએ. આવા અસામાજિક તત્વોને ભટકાવવાને અસામાજિક તત્વોને પોલીસ અને કોર્ટ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા થાય એવી જ અમારી માંગણી છે. પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી એમાં તમે શું કહેવા માંગો છો? પોલીસ દ્વારા પહેલાં જે કામગીરી કરવામાં આવી ખાલી સામાન્ય મારામારીની જે પહેલાં ફરિયાદ નોંધાવવામાં એમનાથી અમે લોકો ખૂબ જ દુઃખદ હતા. પોલીસે ખરેખર આવા અસામાજિક તત્વો પર પહેલાથી જ કડકમાં કડક કાર્યવાહી, પોલીસે પોતાના ટ્રાફિક માટે જેટલી અગ્રેસર થાય છે એના કરતાં આવા અસામાજિક તત્વો માટે જો અગ્રેસર થાય અને એ લોકોને પાસા હેઠળ કે આવા જે અસામાજિક તત્વો છે એ લોકોને કડકમાં કડક કાર્યવાહી પહેલાંથી જ કરે, જેમ તમે ટ્રાફિક માટે લોકોને પહેલાંથી તમે જેમ ઝૂંડ લઈને ઊભા હો છો દરેક નાકે, એવી રીતના આવા અસામાજિક તત્વો માટે પણ તમે ઝૂંડ લઈને ઊભા રહો, દરેક જગ્યા પર પોલીસનો બંદોબસ્ત મૂકો. આવા જે ચાર રસ્તા જ્યાં જ્યાં અસામાજિક તત્વો ફરકે છે આવા ચાર રસ્તા પર પોલીસે પોતાનો બંદોબસ્ત મૂકવો જોઈએ. મારું નામ દીપક પાટીલ. દીપકભાઈ, જે ઘટના બની છે શું લાગે, શું માંગ છે તમારી ખાસ કરીને?
કાલે અહીંયા શ્રીજી આર્કેટમાં જે ભાર્ગવભાઈ ચૌધરી જે ચાઇનીઝની લારી ચલાવતા હતા અને તેમાં જે એ લોકોની સાથે જે દુઃખદ ઘટના બની, તેમાં જે સમાજની અંદર જે અસામાજિક તત્વો છે, જે વિકૃત માનસિકતાવાળા લોકો છે, તે જે નશાના આવેશમાં આવીને આવા બધા કૃત્યો કરે છે, તો તે ખૂબ જ દુઃખદ બાબ છે. કેમકે હવે જે ભાર્ગવભાઈ સાથે થયો, એ ચાઇનીઝની લારો પૈસાના લેતી દેતીના બાબતે જો કોઈ મર્ડર કરી જતું હોય તો પછી બીજા જે યુવા છે તે સ્વયં રોજગાર નિર્માણ કેવી રીતે કરશે, આ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. કેમકે દરેકના મનમાં બીક છે કે ભાઈ અમે જો કરીએ અને કોઈ આવા અસામાજિક તત્વો ત્યાં પૈસા માગીએ તો કાલે ઉઠીને એની સાથે બી આ વસ્તુ થઈ શકે, તો પછી પૈસા નહીં માગીએ તો ઘર ચલાવવા અધરું છે, અને જો ઘર ચલાવવા જઈએ તો પૈસા માગવા પડે ને આવા રિસ્ક લેવા પડે, અને આના માટે ખૂબ જ દુઃખદ બાબ છે. આ લિંબાયત જેવા વિસ્તારમાં આ જે ઘટનાઓ બને છે, ગઈ વખતે બી એક રોડ પર ચાલતા વ્યક્તિને એક મર્ડર થઈ ગયેલું, તો આ જે થાય છે આ બધી ઘટનાઓ નશા જે દારૂ, એમાં પોલીસની ભૂમિકા કેવી છે ખાસ કરીને જે આ ઘટના બની, એમાં પોલીસના વિશે તમારે શું કહેવું છે? આ ઘટનામાં જે પોલીસે જે કાર્યવાહી કરી છે કે કંઈક મારામારીનો ગુનો નોંધ્યો છે, તેનાથી વિશેષ થોડે ધ્યાન આપવું જોઈતું હતું કે લોકોને જે હજુ કહે છે કે 3 આરોપી પકડાય, હજુ એક બાકી છે, તો તરત કાર્યવાહી સ્પેશિયલ ધ્યાન આપવું જોઈએ આ વસ્તુમાં. કેમકે આ દરેક સમાજને લાગતો પ્રશ્ન છે, અને લિંબાયત જેવો વિસ્તાર, આટલો મોટો વિસ્તાર, આનાથી બદનામ થાય છે, આખા દેશ લેવલ પર બદનામ થાય છે, તેના માટે પોલીસે જાગૃત રહીને કાર્યવાહી કરવી જોઈએ. હવે અમારે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા માંગ છે. બનાવ બનેલો છે એના વિશેમાં શું કહેવા માંગો? જોગેન્દ્ર સાહની, 4 દિવસ અગાઉ આ ઘટના અહીંયા શ્રીજીનગરમાં બન્યું છે, બધાને ખ્યાલ જ છે. 15 દિવસ જાય નહીં એટલામાં એક મર્ડર તો થાય જ છે, બધાને ખ્યાલ જ છે. અને એ કોઈ છોકરો જે ધંધો કરતો હતો એ કોઈ ગુનેગાર નથી, બરાબર છે? ને હું તો સીધી રીતે આક્ષેપ કરું છું પોલીસને, પોલીસે ને હપ્તા ઉઘરાવવામાં ઊંચી આવે તો કંઈ મેલ પડે, નિર્દોષ લોકો મરતા જાય છે, બરાબર છે? ખરેખર અહીંયા વિસ્તારના જે આગેવાન છે, જે પોલિટિકલ લેવલથી જે જોડાયા છે, એ લોકો પણ સીધી રીતે ઉપર કમિશનરને અને પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને બધાને રજૂઆત કરવા જોઈએ, કેમકે પરિસ્થિતિ ધીરે 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 વધતી જાય છે. અગાઉ પણ એક મર્ડર થયેલો જેને લઈને સંગીતાબેન પાટીલના ત્યાં ધંધા પણ થયેલા, એના વિશે તમે શું કહેવા માંગો છો? પોલીસની શંકા કેવી છે? પોલીસની અહીંયા કામગીરી હું તો કહું છું મારા વ્યક્તિગત રીતે, પોલીસનું કામ બરાબર નથી. શું માંગ છે તમારી ખાસ કરી? એક તો ડિસ્ટર્બમાં જે છે, જેટલા લોકો છે થોડાક મજબૂતાઈ રાખે, નહીં તો આ ચેન્જ કરો, એમ તો હું તો સીધી રીતે વાત કરું છું. સાહેબ તો ડિસ્ટર્બ વિસર્જન કરી દીધું છે, સર્વે સ્ટાફ તો મજબૂત લાવે કોઈને ડિસ્ટર્બમાં. શૈલેન્દ્ર રાજપૂત છે. અમે લોકો આજે એકત્રિત થયા છે, આ બહુ દુઃખદ ઘટના છે અમારા માટે, લિંબાયત અને ઉત્તરા ગોડાધરા માટે રહેનારા વ્યક્તિઓ બધા માટે. અમે બધા લાગણીશીલ લોકો છે અને પરપ્રાંતિઓ મેક્સિમમ અહીંયા રહેતા હોઈએ. અમે પેટનો ખાડો ભરવા માટે નાના મોટા ધંધાઓ કરતા હોઈએ છીએ. ભાર્ગવ યશવંત ચૌધરી જે મારો ભાઈ, નાનો ભાઈ તરીકે છે, મારો નાનો ભાઈ થાય છે, અને બહુ સારો છોકરો, બહુ સરળ સ્વભાવનો, અને એ ચાઇનીઝની લારી ચલાવતો હતો. ચાઇનીઝની લારી ચલાવવું અને પેટનો ખાડો ભરે પોતાનો પરિવારને લઈને ચાલે, એની મમ્મી છે, મમ્મી પણ બીમાર રહેતા હતા, અને ઘરનો કરતા ધરતા એ જ છોકરો, એના ફાધર નહીં હતા, અને એના બે નાના છોકરાઓ, પોતાનો ગુજરાન ચલાવતો વ્યક્તિ, અને આજે અસામાજિક તત્વો જે લોકો કોઈની જિંદગીની કોઈ પરવા જ નથી લોકોને, એ લોકો આ વ્યસન કરે, કોઈક નશાઓ કરીને આવી જતા હોય છે અને આવી લારી પર આવીને ધમાલ કરે, એ હદ તો ઠીક છે. એ લોકો હથિયારો લઈને હુમલો કરે અને નાશભાગ મચાવી દે છે, અને જેના તકે આજે આ ઘટના ઘટી, અમારા ભાઈને જે એ લોકોએ ઘાવ માર્યો અને ઘાવના તકે એની મૃત્યુ છે, એ બહુ દુઃખદ ઘટના ઘટી છે. અમારી એક જ માંગ અહીંયા ગણતરી, અમે લોકો એમ હવે અવિશ્વાસ થોડો અમારામાં આવતો રહ્યો છે કે ભાઈ આ અરાજકતા જે ફેલાઈ રહી છે આનો વિકલ્પ શું? હવે અમે લોકો તો પ્રશાસનમાં માનનારા લોકો છે, અમે કાયદાનું પાલન કરનારા લોકો છે, પણ જો આવી પરિસ્થિતિ રહેશે ને તો આગળ ચાલીને કદાચ એવું ન બને કે સામાન્ય લોકોએ કાયદાઓ હાથમાં લેવા પડે. અને રહી વાત પોલીસ પ્રશાસનની કામગીરી ફક્ત ને ફક્ત ઓન પેપર પર સામાન્ય ગરીબ પ્રજા જે કાપડ ટિફિન લઈને જતી હોય એ લોકોના ઉપર કેસ કરવા, એ લોકોને દંડિત કરવું, એ લોકો પર લાઠીચાર્જ કરવું, અને એમ બતાવું કે અમે બહુ કડકાઈથી પગલાં લેતા હોઈએ છીએ. પણ આમ જો એકંદરે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ કે એક પણ એવો ગોરખધંધો નથી જે આપણા લિંબાયતમાં ચાલુ નથી.
બધાને બધા ફૂલ ફોર્મમાં ને ફૂલ જોશમાં ચાલે છે અને પોલીસ પ્રશાસનને તો પોતાના હપ્તા લેવામાંથી ઊંચા નથી થતા. હું એમને વિનંતી કરવા માંગીશ કે ભાઈઓ તમે શું કરો, અમને એનાથી નથી લેવું, પણ સામાન્ય પ્રજાની રક્ષા કરવાનું દાયિત્વ તમારા પર છે અને જો તમે દાયિત્વ સારી રીતના પાર પાડો તો અમે આ કાળા કાન કરવા પણ તૈયાર. અમારી વસ્તુથી કંઈ નિસ્બત નથી. અમે તો બે ટાઈમ મહેનત કરીને પોતાનું પેટનો ખાડો ભરતો હોય અને પરિવારનું ગુજરાન ચલાવવા માંગતો હોઈએ છીએ, પણ હવે જો એ લોકો નહીં કરી થાય તો અરાજકતા ફેલાય તો એની જિમ્મેદારી પોલીસ પ્રશાસનની રહેશે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગની સુરત.